વાંચો અને ભજવો. મુન્ની કેમ રડે છે તુષાર? એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. તો એને બહાર કાઢ ને. એને તેડું તો વધારે રડે છે. એવું શા માટે કરે છે? કદાચ મારા હાથ ભીના છે એટલે. હાથ લૂછતો કેમ નથી? નેપકિન નથી મળતો એટલે. અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. આવતો કેમ નથી? આ મુન્ની મારો હાથ જ છોડતી નથી. દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો. એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ કઈ રીતે આપવાના છે આપણે જોઈએ. પ્રશ્ન એક, મુન્ની કેમ રડે છે? ઉત્તર એક, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. હવે આપણે બીજી રીતે તેનો ઉત્તર જોઈએ. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. મિત્રો, તેવી જ રીતે આપણે પ્રશ્ન બે પણ જોઈએ. તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? ઉત્તર એક, તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. હવે બીજી રીતે જવાબ જોઈએ. તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. મિત્રો, તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે જવાબ આપતી વખતે એકવાર એટલે અને બીજી વાર તેથી બોલવાનું છે. તો બાકીના પ્રશ્નો તમે બોલજો અને તમારા મમ્મી કે પપ્પાને સંભળાવજો. ઓ, વાંચો અને લખો. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે આ ઉદાહરણ જોઈ લઈએ. પ્રશ્ન, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? વાક્ય એક, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો તેથી ખુશ છે. વાક્ય બીજું, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. જુઓ, ઉદાહરણ જોતાં આપને તરત જ ખ્યાલ આવી જશે કે આપણે પછીના વાક્યોમાં કઈ રીતે ઉત્તર આપવાના છે. આપણે કૃતિકાનું પણ એક ઉદાહરણ લઈએ. કૃતિકા કેમ રડે છે? વાક્ય એક, કૃતિકા પડી ગઈ તેથી રડે છે. વાક્ય બે, કૃતિકા પડી ગઈ એટલે રડે છે. જો વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી માટે આપણે હર્ષાબહેનને પણ લઈ લઈએ તો એ ઉદાહરણ પણ જોઈ લઈએ. બીજું, હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે? વાક્ય એક, તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. વાક્ય બે, તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે. હવે તો મિત્રો, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે બાકીના વાક્યોમાં કઈ રીતના ઉત્તર આપવાના છે. તો તમે જુઓ આ સ્ક્રીન ઉપર અને પછી તમે લખો. પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમે જોયું કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે, તો
આ પ્રશ્નોના જવાબમાં આપણે તેથી અને એટલે શબ્દનો ઉપયોગ કરી બે અલગ અલગ રીતે પ્રશ્નોના જવાબ આપ્યા. હવે જે પ્રશ્નો તમારી આગળ આવે છે તે થોડા વિચારવા જેવા છે. ચિત્ર તો એના એ જ છે, પણ સવાલ બદલાઈ ગયા છે. તો એ ચિત્ર જોઈને તમારે વિચારવાનું છે અને એનો જવાબ આપવાનો છે. તો તમે વિચારશો ને. પ્રશ્ન એક, કૃતિકા કઈ રીતે પડી ગઈ? પ્રશ્ન બે, હર્ષાબહેનને છત્રી ઓઢવાની જરૂર શા માટે પડી? પ્રશ્ન ત્રણ, અંકિત ઝડપથી ન દોડતે તો શું એ દોડમાં જીતતે? પ્રશ્ન ચાર, જો રજા ન હતે તો બાળકો ખુશ થતે? પ્રશ્ન પાંચ, નરેન્દ્રભાઈ ક્યાં જતા હતા? પ્રશ્ન છ, શ્વેતાનો હાથ કઈ રીતે છૂટી ગયો? મિત્રો, બધા સવાલના જવાબ વિચારો અને તમારા મમ્મીને કહો. વાંચો, બોલો, લખો. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે કઈ રીતે કરીશું તો ઉદાહરણ જોઈએ. દવા કેમ લેવી પડે? તાવ આવ્યો છે તેથી, કે તાવ આવ્યો છે એટલે. તમને ખ્યાલ આવે છે ને કે આ વાક્યોની અંદર આપણે શું કરવાનું છે? આ વાક્યો આપણે તેથી તરીકે પણ બોલી શકીએ છીએ અને એટલે ઉમેરીને પણ આપણે આ વાક્ય બોલી શકીએ છીએ. તેવી જ રીતે આપણે પહેલું વાક્ય લઈએ. વાક્ય એક, બ્રશ શા માટે કરીએ છીએ? દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી. દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે એટલે. તમને ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો આપણે બીજું ઉદાહરણ પણ જોઈએ. ચોકલેટ કેમ ખરીદી? બર્થડે હતી તેથી. બર્થડે હતી એટલે. વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને બરાબર સમજ પડી ગઈ હશે. તો ત્રીજું, ચોથું અને પાંચમું વાક્ય તમે તેથી અને એટલે શબ્દ ઉમેરીને બોલો અને તમારી નોટબુકમાં લખો. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી તમે બધા હોમવર્ક કરતા રહેજો.